રોકાણ કરવાનું વિચારી રહ્યા છો પણ ખબર નથી કે રૂપિયા ક્યાં રોકવા અથવા તો કેટલા રૂપિયાનું રોકાણ કરવું અને તે કેટલું સેફ હશે, તો આવામાં મ્યુચ્યુઅલ ફંડ એક સારો પર્યાય બની શકે છે. પણ આ મ્યુચ્યુઅલ ફંડ છે શું? મ્યુચ્યુઅલ ફંડ એટલે એક એવું ફંડ જેમાં ઘણા બધા રોકાણકારો હોય, પછી એ હું હોવ, તમે હોય કે કોઈ પણ હોય, અને તમારા આ રૂપિયાને રોકાણ કરવાનું કામ કરે છે ફંડ મેનેજર. આ રકમ જુદા જુદા સાધનો એટલે કે શેર બજાર, બોન્ડ માર્કેટ કે પછી ગોલ્ડ અથવા અન્ય સિક્યોરિટી ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ બે પ્રકારના હોય છે, ઓપન એન્ડ ફંડ અને ક્લોઝ એન્ડ ફંડ. ઓપન એન્ડનો અર્થ થાય છે કે તમે ગમે ત્યારે રોકાણ કરો અને ગમે ત્યારે કાઢી શકો છો. તેમ ક્લોઝ એન્ડ એટલે કે એવા ફંડ જેમાં રોકાણ માટે એક નિશ્ચિત સમય મર્યાદા હોય છે, તેને એ સમય એટલે કે મેચ્યોરિટી પછી જ તમે કાઢી શકો છો. સાથે જ આ મ્યુચ્યુઅલ ફંડને અલગ અલગ કેટેગરીમાં પણ વિભાજિત કરાય છે, જેમ કે મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપ. 5,000 કરોડથી ઓછું માર્કેટ કેપ ધરાવતી કંપનીને સ્મોલ કેપમાં, તો મિડ કેપમાં 20,000 કરોડથી ઓછું અને 5,000 કરોડથી વધુ ફંડ હોય છે, અને 20,000 કરોડ કે તેથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીને લાર્જ કેપ તરીકે ઓળખવામાં આવે છે. લાર્જ કેપમાં રિસ્ક અને રિટર્ન બંનેનું લેવલ ઊંચું હોઈ શકે છે. આમાં તમે રોકાણ SIP અથવા લમસમ રીતે પણ કરી શકો છો. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં તમે દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ જે તે ફંડમાં કરી શકો છો, અને લમસમ એટલે કે એક વખત અથવા ગમે ત્યારે તમે એ ફંડમાં રોકાણ કરો. આ રોકાણના બદલે તમને મળે છે NAV એટલે કે નેટ અસેટ વેલ્યુ. અલગ અલગ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરો અને તેના ભાવ પ્રમાણે તેમની તમને NAV મળે. શેર બજારમાં રોકાણ કરો તો તમે જે તે કંપનીનો શેર ખરીદો. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે તમને એ ફંડની NAV મળે. હવે જાણીએ કે આગળની પ્રોસેસ શું હોય છે. તો આપના ફંડ મેનેજર તમને એક ફોર્મ આપશે, તેની સાથે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડીમાંથી કોઈ પણ એક તમે આપી શકો છો, અને સાથે બેંક અકાઉન્ટ અને KYC એટલે કે નો યોર કસ્ટમરની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. બેંક અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ કંપની અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તમારું KYC કર્યા બાદ અકાઉન્ટ ખોલશે. હવે જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્કને કેમ ઓછું માનવામાં આવે છે. કેમ કે એક ચોક્કસ રકમ કોઈ એક કંપનીના બદલે ઘણી બધી કંપનીમાં રોકવામાં આવે છે, એટલે કે જો એક કંપની ખોટમાં જાય તો પણ બીજી કંપનીઓમાં રોકાણ હશે, એટલે જોખમનું સ્તર ઘણું નીચું થઈ જશે. ફંડ મેનેજર તમારા રોકાણનું ધ્યાન રાખશે. આ મહત્તમ લાંબા ગાળાનું રોકાણ હોય છે, જેમાં ઘણી સ્કીમમાં માત્ર 100 થી કે 500 રૂપિયાથી પણ રોકાણ કરી શકાય છે. હવે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરશો. રોકાણ માટે તમારી પાસે 10 થી 20 વર્ષનો સમય હોય તો લાર્જ કેપમાં કરી શકાય. 5 થી 10 વર્ષનો સમય હોય તો બ્લુ ચિપ એટલે કે જાણીતી અને સારી કંપનીઓમાં રોકાણ કરી શકો છો. ટેક્સ બચાવવા માટે જો તમારે રોકાણ કરવું છે તો ELSS એટલે કે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમમાં રોકાણ કરો, જેમાં 3 વર્ષનો મિનિમમ લોક ઇન પીરિયડ હોય છે. તો આવા જ બીજા કયા વિષયો પર વિડીયો જોવા માંગો છો એ પણ અમને તમારી કમેન્ટમાં જણાવજો. સાથે સાથે સતત દર અઠવાડિયે આવા વધારે વિડીયો જોવા માટે BBC ગુજરાતીની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજ માટે આવજો.